नमस्ते विद्यार्थी मित्रों, आर एज्युकेशन में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे धोरण 6 विषय विज्ञान जे चेप्टर छे आपणी आसपास हवा तेनुं संपूर्ण सोल्यूशन जोईशुं, जेमां पहेलो ज प्रश्न छे हवामां कार्बन डाइऑक्साइड वायुनुं प्रमाण खूब ज ओछुं होय छे। बे, हवामां सौथी वधु प्रमाण नाइट्रोजन वायुनुं होय छे। ત્રીજું, કોઈપણ પદાર્થની સળગવાની ક્રિયા ઓક્સિજન વાયુની હાજરીમાં થઈ શકે છે, હવા મિશ્રણ છે। પાંચમું, ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન વનસ્પતિ કરે છે। આપણે અહીં વિકલ્પમાંથી જ આન્સર લખવાના હતા। ફુગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? ફુગાને ફૂલાવીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। શીંગ ચણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર પડે છે? તો ચણા શીંગ દાણાના ફોતરા દૂર કરવા માટે હવા મારવી પડે, એટલે કે હવાની જરૂર પડે। આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય? તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી, પાતળી અને ઠંડી થાય છે। મીણબત્તીને સળગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે? તો મીણબત્તીને સળગવા માટે O2 એટલે કે ઓક્સિજન વાયુની હાજરી જરૂરી છે। 11મો આન્સર જોઈએ, સજીવો શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। આ રીતે આન્સર રહેશે। હવા મના ગતિમાન સ્વરૂપને શું કહેવાય? તો હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે। 12, પાણી ભરેલા ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડૂબાડવામાં આવે તો શું થાય? તો ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવા બહાર નીકળવાની જગ્યા હોતી નથી। 13મો આન્સર જોઈએ, કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પ હોવું કેમ મહત્વનું છે? તો કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી હવા સપાટી પર તેના ટીપા દેખાય છે માટે। 14, હવાના ગુણધર્મો, તો હવા જગ્યા રોકે છે, હવા પારદર્શક છે, હવાને કોઈ રંગ નથી, હવાની આરપાર જોઈ શકાય છે। 15 જોઈએ, ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ અને શા માટે? તો ખૂબ ભીડભાડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યાં ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે કે દમ ઘૂંટાય છે। દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણોને જોતા તેમાં શું દેખાય છે? તો પ્રકાશના કિરણોમાં રજકણો જોવા મળે છે। 17, જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે? તો પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રવ્ય થતો હોય છે, જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ શ્વસનમાં કરે છે। આગળ જોઈએ, બસના કાચ પર શિયાળાની ઋતુમાં, ઠંડી ઋતુમાં વાતાવરણના ભેજના કારણે ઠરવાની કાચ પર આવતા રોડ પર અસ્પષ્ટ દેખાય છે, તેથી ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર સાફ કરે છે। 17, વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આ ઓક્સિજનનો ઉપયોગ પ્રાણીઓ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે। 20મો આન્સર આવશે, પ્લાસ્ટિકની થેલીની અંદરની હવા બહાર નીકળે છે। 21, હવાને શા માટે મિશ્રણ કહેવાય? તો હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુ રહેલા હોય છે, આ ઉપરાંત રજકણો હોય છે, તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે। નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન એ કોઈપણ પદાર્થને સળગવામાં મદદ કરે છે, તેથી આ ગોલાવવામાં મુશ્કેલી ઊભી થશે। ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીન પર આવે છે? તો જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે જમીનની બહાર નીકળે છે અને અળસિયા ચામડી દ્વારા શ્વસન કરે છે। 24મું જોઈએ, વૈજ્ઞાનિક કારણો આપો। મોટી શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે, તો ફેક્ટરીઓમાં ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોના રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચી હવામાં મુક્ત કરવામાં આવે, જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં જતા અટકાવે છે। 25મો આન્સર જોઈએ, પગથિયા ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયના ધબકારા વધે છે, તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે। 26મું જોઈએ, હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરી શકાય? તો બે સમાન કદની મીણબત્તી સળગાવો, એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તી જેમને તેમ ખુલ્લી રાખો। કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડા સમય પછી બુજાઈ જશે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે। આ આધારે આપણે નક્કી કરી શકીએ। છેલ્લો પ્રશ્ન, મો વડે શ્વાસ લઈએ તો ઓક્સિજન હવા સાથે સાથે શ્વાસમાં ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ પણ શ્વસન તંત્રમાં જાય છે અને ફેફસાને નુકસાન પહોંચે છે, તેથી મો વડે શ્વાસ લેવો હાનિકારક છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું જે ચેપ્ટર છે હવા, તેનું સંપૂર્ણ સોલ્યુશન
पूर्ण કરીએ છીએ અને અમારા બીજા વિડિયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશન જોઈ શકો છો.